તો 15મી ઓગસ્ટે લઈને રાજ્યની પોલીસ સતર્ક છે ત્યારે નર્મદા જિલ્લામાં આવેલા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે જેથી નર્મદા નિગમ અને ગુજરાત પોલીસે એસઆરપી ગ્રુપ 18ની સ્થાપના કરી છે જેના 1000થી વધુ જવાનો હાલમાં નર્મદા ડેમ પર સતર્કતાથી સુરક્ષા કરી રહ્યા છે આઈબીના એલર્ટ બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરાઈ છે અને હાલમાં જ્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે ત્યારે વિવિધ 4 પોઈન્ટ ઉપર ચેકિંગ ચાલી રહ્યું છે અમુક વિસ્તારમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની સાથે રાખીને એસઆરપીએ આંશિક પ્રવેશ બંધી કરી છે આગામી 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વના તહેવારના અનુસંધાને સમગ્ર ભારતમાં કોઈ અનિચ્છે બનાવ ના બને, કોઈ આતંકવાદી પ્રવૃત્તિ અથવા કોઈ એવા પ્રકારના બનાવ ના બનાય અને તે અનુસંધાને મહેરબાન ડીજીપી સાહેબ તથા પોલીસ કમિશનર સાહેબશ્રી તરફથી તમામ પોલીસ સ્ટેશન, તમામ પોલીસ કર્મી, તમામ પોલીસ અધિકારી, તમામ પોલીસના વાહનોની અંદર પૂરતા હથિયારો તથા પૂરતા સાધન સામગ્રી સાથે અને તકેદારીના ભાગરૂપે તમામને એલર્ટ દેવા માટે એક તરફ કલમ 370 રદ કરવામાં આવી છે, બીજી તરફ 15 ઓગસ્ટના દિવસે એલર્ટ જાહેર કરવામાં આવી છે અને એ એલર્ટને પગલે ઠેર ઠેર ચકાસણી તો કરવામાં આવી રહી છે, પેટ્રોલિંગ તો કરવામાં આવી રહ્યું છે, પરંતુ રાજ્ય પોલીસ વડાએ તમામ પોલીસ કર્મચારીઓને સૂચના આપી છે જ્યારે પણ પેટ્રોલિંગ કરવામાં આવે તે સમય દરમિયાન પોતાનું હથિયાર સાથે રાખે. રાજ્યમાં જેટલા પણ કર્મચારીઓને અધિકારીઓને હથિયાર આપવામાં આવ્યા છે તે તમામ હથિયારની ચકાસણી કરવા માટેની સૂચના આપી છે. બીજી તરફ જે હથિયાર ખરાબ હોય તે હથિયારને જમા કરાવવા માટેની પણ સૂચના આપી છે. ટૂંકમાં હાઈ એલર્ટને પગલે તંત્ર સક્રિય બની ગયું છે. કેમેરા પર્સન મનીષ કડિયા સાથે નિર્મલ દવે, TV9 ગાંધીનગર. ડેમ અને કેનાલની સુરક્ષા બાબતે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે, જેને ધ્યાને લઈ સુરક્ષા બાબતે જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. બંદોબસ્ત વધારે એલર્ટ ઉપર રાખી અને જે પોઈન્ટ્સ ઉપર વધારે જરૂરી જણાય ત્યાં વધારાનો બંદોબસ્ત પાડવામાં આવેલો છે. સુપરવિઝન પણ અસરકારક કરવામાં આવેલ છે અને ડેમ અને કેનાલના જે પણ ભાગ સુરક્ષાના કારણે જરૂરી જણાય ત્યાં આગળ સામાન્ય માણસોની અવર જવર ઉપર આંશિક પ્રતિબંધ પણ લાદવામાં આવેલ છે.